હેલો દોસ્તો, મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે સરકારી પરીક્ષામાં પૂછાય તેવા કોમ્પ્યુટર વિષયના એમસીક્યુ પ્રશ્નો એની વિશે માહિતી મેળવીશું. તો કેવી કેવી પરીક્ષા હોય છે જેમાં કોમ્પ્યુટરના પ્રશ્ન પૂછાતા હોય છે? તો એમાં ટેટ, ટાટ, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી, સીપીએસસી ક્લાસ 1, 2, 3, કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ જેવી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય તેવા કોમ્પ્યુટરને લગતા એમસીક્યુ પ્રશ્નો હોય છે, જેની અંદર દોસ્તો આપણે કોમ્પ્યુટર પરિષય આધારિત એમસીક્યુ જોવાના છે. આ પહેલા એક વિડીયો આપણે અપલોડ કરેલો છે જેમાં 1 થી 16 કોમ્પ્યુટરના પ્રશ્ન આપણે જોઈ ગયા. આ વિડીયોની અંદર આપણે 17મો ક્વેશ્ચન છે એ જોઈશું. તો 17મો પ્રશ્ન છે, લખાણ કે ચિત્રની છાપેલી કોપીને ખાલી જગ્યા કહે છે? તો આ પ્રશ્નના વિકલ્પ છે પ્રિન્ટર, હાર્ડ કોપી, સોફ્ટ કોપી અને ફોટો કોપી. તો એનો જવાબ છે હાર્ડ કોપી. 18મો પ્રશ્ન છે, કોમ્પ્યુટરમાં સંગ્રહ થયેલી કોપી અથવા મોનિટર સ્ક્રીન પર દર્શાવેલી કોપીને ખાલી જગ્યા કહે છે? આ પ્રશ્નના વિકલ્પ છે પ્રિન્ટર, હાર્ડ કોપી, સોફ્ટ કોપી અને ફોટો કોપી. તો જવાબ આવશે સોફ્ટ કોપી. 19મો પ્રશ્ન છે, ખાલી જગ્યા પ્રિન્ટરમાં શબ્દો કે ચિત્રોને છાપવા માટે 100 જેવી પિન્સનો સેટ હોય છે? તેના વિકલ્પ છે ઇંકજેટ, લેઝર, ડોટ મેટ્રિક્સ અને ડેઝીવિલ. તો જવાબ છે ડોટ મેટ્રિક્સ. 20મો પ્રશ્ન છે, ખાલી જગ્યા પ્રિન્ટરના હેડ પર અસંખ્ય ઝીણા છિદ્રો હોય છે? આ પ્રશ્નના વિકલ્પ છે ઇંકજેટ, લેઝર, ડોટ મેટ્રિક્સ અને ડેઝીવિલ. તો જવાબમાં આવશે ઇંકજેટ. 21મો પ્રશ્ન છે, ખાલી જગ્યા પ્રિન્ટર શબ્દો કે ચિત્રોને લેઝર કિરણની મદદથી છાપે છે? તો એની અંદર વિકલ્પ હશે ઇંકજેટ, લેઝર, ડોટ મેટ્રિક્સ, ડેઝીવિલ. તો જવાબમાં આવશે લેઝર. 22મો પ્રશ્ન છે, સીપીયુનું પૂરું નામ ખાલી જગ્યા છે? વિકલ્પ હશે એ સેન્ટ્રલ પ્રોટેક્ટિવ યુનિટ, બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સી કોમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટ, ટી કોમ્પ્યુટર પ્રોગ્રામ યુનિટ. તો જવાબ આવશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. 23મો પ્રશ્ન છે, સીપીયુમાં કોમ્પ્યુટરની બધી જ ઇલેક્ટ્રોનિક સર્કિટ એક નાની ચિપ પર ચિપકાવેલી હોય છે જેને ખાલી જગ્યા કહે છે? એની અંદર વિકલ્પ હશે માઇક્રોપ્રોસેસર, પ્રોસેસર, સિલિકોન અને આઈસી. તો જવાબમાં આવશે માઇક્રોપ્રોસેસર. 24મો પ્રશ્ન છે, ગણિત અને તર્કના બધા જ કાર્યો ખાલી જગ્યા દ્વારા થાય છે? તો એમાં વિકલ્પ છે કંટ્રોલ યુનિટ, મેમરી યુનિટ, મેથેમેટિકલ યુનિટ, એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. તો જવાબ આવશે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. 25મો પ્રશ્ન છે, ખાલી જગ્યા ડેટાના આદાન પ્રદાનનું સંકલન કરીને પ્રોસેસિંગનું કાર્ય કરે છે? એના વિકલ્પ છે કંટ્રોલ યુનિટ, મેમરી યુનિટ, મેથેમેટિકલ યુનિટ, એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. જવાબ આવશે કંટ્રોલ યુનિટ. 26મો પ્રશ્ન છે, રેમ એટલે? એની અંદર વિકલ્પ હશે એ રેન્ડમ અવેલેબલ મેમરી, બી રિયલી અવેલેબલ મેમરી, સી રેન્ડમ એક્સેસ મેમરી, ડી રેન્ડમ એક્સેસ મેથડ. તો જવાબમાં આવશે રેન્ડમ એક્સેસ મેમરી. 27મો પ્રશ્ન છે, રોમ એટલે? એની અંદર વિકલ્પ હશે એ રીડ ઓનલી મેમરી, બી રીડ ઓનલી મેથડ,
सी रीड अवर मेमरी, डी रीड अवर मेथड। जवाब से रीड ओनली मेमरी। 28मा प्रश्न से खाली जगह 265 जीबी जेटला डेटा नो संग्रह करी सके छे। इमा विकल्प से हार्ड कॉपी, सीडी, डीवीडी अने यूएसबी फ्लैश ड्राइव। तो एनो जवाब से यूएसबी फ्लैश ड्राइव। 29मो प्रश्न से डीडी नी संग्रह क्षमता खाली जगह होय छे। एनी अंदर विकल्प से 65 एमबी, 650 एमबी, 65 केबी, 650 केबी। तेनो जवाब से 650 एमबी। दोस्तों एक प्रश्न से डीवीडी नी संग्रह क्षमता खाली जगह होय छे ते तमारे कमेंट करीने कहेवानी छे। 30मो प्रश्न से खाली जगह ए सौ प्रथम इलेक्ट्रॉनिक कैलक्युलेटिंग मशीन हतु। तेनी अंदर विकल्प से कोलोसुस, पास्कलाइन, नेपरबोन्स के इनिक। तो जवाब में आवशे इनिक। 31मो प्रश्न से इनिक एटले, तो अहीं इनिक नु फुल फॉर्म लखवानु छे। तेना विकल्प से इलेक्ट्रॉनिक न्यूमेरिकल इंटीग्रेटर, बी इलेक्ट्रिकल न्यूमेरिकल इंटीग्रेटर, सी इलेक्ट्रॉनिक न्यूमेरिकल इंटीजर एंड कंप्यूटर, डी इलेक्ट्रॉनिक न्यूमेरिकल इंटीग्रेटेड कैलक्युलेटर। तो जवाब में आवशे इलेक्ट्रॉनिक न्यूमेरिकल इंटीग्रेटेड एंड कंप्यूटर। 32मो प्रश्न से त्रीजी पेढ़ीना कॉम्प्यूटर में खाली जगह नो उपयोग थतो। एनी अंदर विकल्प से माइक्रोप्रोसेसर चिप, वेक्यूम ट्यूब, ट्रांजिस्टर, इंटीग्रेटेड सर्किट। तो जवाब में आवशे इंटीग्रेटेड सर्किट। तो दोस्तों आ वीडियो तमने केवो लाग्यो, गम्यो तो लाइक अने शेर करो। अने आप दोस्तों कॉम्प्यूटर अने मोबाइल ना कोई पण प्रश्न होय तो मारा वीडियो में तमे कमेंट लखी शको छो, जेथी करी हूँ तमने एनो जवाब आपी शकुं। आभार।